સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। ધાંગધ્રા તાલુકાના હાંપર તથા રાજપર ગામે પોલીસના દરોડા કરવામાં આવ્યા હતા। હાંપરથી 6 આરોપીઓ 5600 ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે। રાજપરથી 5 આરોપીઓ 12100 ના મુદ્દામાલ સાથે ઝડપાયા છે, તેમજ કુલ 16.5000 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। तो धांगध्रा तालुकाना हांपर तथा राजपर गामे पोलीसना दरोड़ा करवामां आव्या हता। हांपरथी 6 आरोपीओ 5600 ना मुद्दामाल साथे झड़पाया छे। राजपरथी 5 आरोपीओ 12100 ना मुद्दामाल साथे झड़पाया छे। तो अमारी साथे हाल संवाददाता सनी जोड़ाई गया छे। जी संवाददाता, जे प्रमाणे सुरेन्द्रनगर धांगध्रा पंथकमां जुगारधाम झड़पी पाडवामां आव्यो छे, तो हाल शुं छे विगते माहिती? ચોક્કસ જણાવી આપું કે શ્રાવણ માસ શરૂ થતા જુગારીઓ માટેનો મહિનો શરૂ થાય એવું કહેવામાં આવે છે। ત્યારે ધાંગધ્રા પંથકમાં દારૂ અને જુગારની બધી અસામાજિક બધીઓ જે છે કે સામાન્ય હોય તેવું લાગે છે। તેવામાં જ્યારે હાલ રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં ધરધમ ફેરફારો થયા છે, તેવામાં ધાંગધ્રાના સ્થાનિક પોલીસ પર હિંસ વધી છે અને જુગારના કેસો શોધવા મથામણ ધાંગધ્રા સ્થાનિક પોલીસે શરૂ કરી છે। તેમાં જ્યારે ધાંગધ્રાના રાજપર તથા હામપર ગામે બે જુદી જુદી જગ્યાએ સ્થાનિક પોલીસે દરોડા કર્યા હતા। અને જે હામપર ગામની વાત કરીએ તો હામપર ગામે ગઈકાલે મોડી રાત્રે 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં 5400 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જ્યારે અન્ય એક સ્થળે એટલે કે રાજપર ગામ જે આવે છે ધાંગધ્રા તાલુકાનું, તેમાં પણ સ્થાનિક પોલીસે દરોડો કર્યો હતો અને 12100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો। જે આમાં કહી શકાય કે જે ધાંગધ્રા સ્થાનિક પોલીસને જે ઉચ્ચ ઉપરથી જે ગુજરાત રાજ્ય ઉપર પોલીસવાળા છે ત્યાંથી જે દબાણ વધ્યું છે, જેના લીધે ધાંગધ્રાની જે સ્થાનિક પોલીસ છે તે એક જ રાતમાં બે જગ્યાએ બે સ્થળે દરોડા કર્યા હતા। અને આ દરોડામાં એક જગ્યાએથી 5400 નો મુદ્દામાલ અને બીજી જગ્યાએથી 12100 નો મુદ્દામાલ અને કુલ બંને થઈને 11 જુગારીઓને ઝડપી પાડ્યા હતા। જી જી શની, હાલ જે પ્રમાણે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, તો હાલ પોલીસ દ્વારા આગળ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? જી હાલ તો આ પોલીસ દ્વારા જે તમામ જુગારીઓને છે તેને ગઈકાલે મોડી રાત્રે ઝડપી પાડ્યા હતા અને તેમના પર કાયદેસરની જે કાર્યવાહી છે તે હાથ ધરાઈ છે। જી જી શનિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સુરેન્દ્રનગરની આ ઘટના સામે આવી છે। સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકમાં જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે। ધાંગધ્રા તાલુકાના હામપર તથા રાજપર ગામે પોલીસના દરોડા સર્જાયા હતા। માઉન્ટ આબુ હોટલમાંથી 12 જુગારીઓ ઝડપાયા